છોટાઉદેપુર જિલ્લામાં મોડીરાત્રે વરસાદી ઝાપટા પડ્યા છે. સંખેડા સાથે બહાદરપુરા હાડોદમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ગામના રસ્તા પર પાણી ભરાયા છે. ભારે વરસાદથી તુવેરના પાકને નુકસાનની ભીતિ છે. કપાસ સહિતના પાકને પણ પાણી મળતા ફાયદો થશે તો બીજી તરફ બીજા કેટલાક ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ છે. ભારે વરસાદથી તુવેરના પાકને નુકસાનની ભીતિ તો આ તરફ કપાસ સહિતના પાકને પાણી મળતા ફાયદો. તો આ તરફ ભાવનગરની વાત કરવામાં આવે, ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, પશ્ચિમ વિસ્તારમાં ધીમીધારે વરસાદ, ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. પૂર્વ વિસ્તારમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. બાલાસિનોરમાં 1.5 ઇંચ, સંતરામપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. કડાણા, વીરપુર, ખાનપુર, લુણાવાડામાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ખેડૂતોની પાકમાં નુકસાનની ભીતિ. તો આ તરફ અરવલ્લીની વાત કરવામાં આવે, અરવલ્લીમાં જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મેઘરજ તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો. મોડાસા અને બાયડમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. માલપુર, ધનસુરા અને ભિલોડામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો. વરસાદના કારણે મગફળી, સોયાબીન જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. ખરીફ સિઝનમાં 1.75 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ 75,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ચોમાસાની વિદાયમાં પણ વરસાદે એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં હજુ પણ 6 દિવસ રહેશે વરસાદી માહોલ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે વરસાદ. ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભરૂચમાં વધારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શુક્રવારે રાજ્યના 115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. શુક્રવારે ડાંગના સુબીરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળ વાત કરીએ સમાચારોમાં, એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ થયું છે પોસ્ટર વોર. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગાંધીનગર, અમદાવાદ હાઈવે ઉપર પણ બેનર લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં તેવું પોસ્ટરમાં લખાણ લખવામાં આવ્યું છે. દિલ્હીના મંત્રીનો ધર્માંતરણનો વિડીયો વાયરલ થયા બાદ આ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદ હાઈવે ઉપર પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે. સંવાદદાતા ગૌરવ દવે ફોનલાઈન પર જોડાયા છે. ગૌરવ, વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોસ્ટર વોર શરૂ થયું છે અને રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે, શું છે આખો મામલો? ધરા વિધાનસભાની ચૂંટણી પહેલા બેનર અને પોસ્ટર યુઝ છે તે શરૂ થયા છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો છે તે લગાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાને પણ આ બેનરની અંદર લગાડવામાં આવ્યું છે. સાથે જ ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ છે તેને ધર્માંતરણનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો અને ત્યાર પછી આ પોસ્ટર યુઝ છે તે શરૂ થયું છે. કેજરીવાલના ફોટા સાથે બેનરની અંદર લખવામાં આવ્યું છે કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણ અને ભગવાન માનીશ નહીં તેવું આ પ્રકારનું લખાણ છે તે લખવામાં આવ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર છે તે પ્રકારનું આ બેનરની અંદર લખાણ છે તે લખવામાં આવ્યું છે અને જેટલા શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે બેનર લાગતા રાજકારણ છે તે ગરમાયું છે. મહત્વની વાત એ છે કે વિધાનસભાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે અને ત્યારે હવે ક્યાંક આ પ્રકારનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી જે રીતના ગુજરાતની અંદર પ્રચાર છે તે કરી રહ્યું છે, સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તે સતત ગુજરાતના પ્રવાસે આવતા હોય છે અને ત્યારે આ પ્રકારે બેનરો લગાવી અને રાજકારણ છે તે ક્યાંક રાજકારણની અંદર ગરમાવો લાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. કોના દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે તે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ
ક્યાંક જે રીતના આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે, ત્યાર પછી ભાજપના મંત્રી અરવિંદ રયાણી પણ ખુદ મેદાને આવ્યા છે અને તેમને પણ રાજકોટની અંદર ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધી હતી અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો છે તે કર્યા હતા. જી બિલકુલ, થી ગૌરવ જાણવા માંગીશું જે રીતે દિલ્હીના મંત્રીનો ધર્માંતરણનો